गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती पाठ तेर हवे आपणे एनो स्वाध्याय जोईशुं। स्वाध्यायमां आव्या आपणे प्रश्न नंबर 5 के सरखा अर्थ धरावता बीजा शब्द शोधो अने जोड़ो। तो अहीं आपणे जुओ बाळको, वृक्ष, भार, पाणी, आप, चोमासुं अने पशु छे। અને નીચે લખેલું છે કે આકાશ, વર્ષા ઋતુ, ઢોર, ઝાડ, વજન અને જળ। તો ઉપરના શબ્દો જેવા જ અર્થ ધરાવતા નીચેના શબ્દોને આપણે જોડવાના છે। જેવી રીતે અહીંયા કે વૃક્ષ છે તો વૃક્ષને બીજું શું કહેવાય? ઝાડ। તેવી રીતે ભાર છે તો ભાર એટલે એનો બીજો અર્થ શું થાય? વજન। તો એને વજન સાથે જોડવાનું છે। પાણી, તો પાણી એટલે જળ, તો પાણીને જળ સાથે જોડવાનું છે। આભ, આભ એટલે કે આકાશ, તો આભને આકાશ સાથે જોડવાનું છે। ચોમાસું, તો વર્ષા ઋતુ, અને પશુ તો ઢોર। તમારે પણ બુકમાં આ રીતે જોડવાનું છે। હવે આવ્યા પ્રશ્ન નંબર 6। નીચેની વાર્તામાં લીટી દોરેલા શબ્દો આડા અવળા થયા છે। જેવી રીતે કે આ લીટી દોરેલા છે એ ફકરામાં આવે તો છે પણ આડા અવળા થઈ ગયા છે। યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાર્તાને સાચી બનાવો। નીચે આપેલ જગ્યામાં ફરીથી લખો। હવે અહીંયા વાર્તા છે, એક હતું મોટું પંખી, એના મોટા મોટા પગ, દૂર નજર કરો તો તમને દેખાય કાળા ઝાડ। આ જંગલમાં એક ઉંદર રહે, એક દિવસ તેને પંખીઓ પકડવા કટકટ। પાથરી, શિકારી દાણા ચડવા નીચે આવ્યા, પંખીઓના જંગલ ઝાડમાં ફસાયા। પંખીઓ એકસાથે ઉડ્યા, રાજી રાજી દૂર એક ઝાડ પર જઈને બેઠા। ત્યાં એક દાંત રહે, એણે ફરને મદદ કરી, તેને ઝાડમાં પહાડ ચલાવ્યા। આકાશ ઝાડ તૂટી ગઈ, પંખીઓ તો પંખીઓને, ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા મેદાન। હવે આ ફકરો તમને યોગ્ય લાગે છે બાળકો? જે અહીંયા લીટી દોરેલા શબ્દો છે એ બધા જ ફકરામાં આવે છે વાર્તામાં, પણ આડા અવળા થઈ ગયા છે। એને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવીને ફકરો સાચો બનાવવાનો છે। તો પહેલાં શું આવશે? એક હતું મોટું જંગલ, તો પહેલાં શું આવશે? જંગલ, એના મોટા મોટા શું આવે? અહીંયા આપણે જોઈએ તો મોટા મોટા ઝાડ આ રહ્યું। જુઓ, એક હતું મોટું જંગલ, એના મોટા મોટા ઝાડ, દૂર નજર કરો તો તમને દેખાય કાળા શું આવે? મેદાન। આ જંગલમાં એક શું રહે? શિકારી રહે। એક દિવસ તેને પંખીઓને પકડવા શું પાથરી? ઝાડ પાથરી। શિકારી પછી શિકારીને આવે, પંખી દાણા ચણવા નીચે આવ્યા, પંખીઓના પગ ઝાડમાં ફસાયા, પંખીઓ એકસાથે ઉડ્યા, કેવું ઉડ્યા? ફર ઉડ્યા, બરાબર। દૂર એક પહાડ પર જઈને બેઠા, ત્યાં એક શું રહે? ઉંદર રહે। તેણે કોને મદદ કરી? પંખીઓને મદદ કરી। તેને ઝાડમાં શું ચલાવ્યા? દાંત ચલાવ્યા એટલે કટકટ ઝાડ તૂટી ગઈ, પંખીઓ તો રાજી, ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા આકાશે। તો આ રીતે આપણે સાચો ફકરો લખવાનો છે। તો પણ હું ફકરો એકવાર ફરીથી રિપીટ કરું છું કે એક હતું મોટું જંગલ, એના મોટા મોટા ઝાડ, દૂર નજર કરો તો તમને દેખાય કાળા મેદાન। આ જંગલમાં એક શિકારી રહે, એક દિવસ તેને પંખીઓને પકડવા ઝાડ પાથરી, પ
પંખી દાણા ચણવા નીચે આવ્યા, પંખીઓના પગ ઝાડમાં ફસાયા, પંખીઓએ એક સાથે ઉડ્યા, ફર દૂર એક પહાડ પર જઈને બેઠા. ત્યાં એક ઉંદર રહે, તેણે પંખીઓને મદદ કરી. તેણે ઝાડમાં દાંત ચલાવ્યા, કટ કટ કટ, ઝાડ તૂટી ગઈ. પંખીઓ તો રાજી રાજી, ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા આકાશે. આ રીતે તમારે સાચો ફકરો બાળકો અહીંયા લખવાનો છે. હવે પ્રશ્ન નંબર આવ્યા 7. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, એટલે કે કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો અહીંયા પહેલાં આવશે સ્વરો, તો સ્વરમાં પહેલાં છે અકડાવું, તો અહીંયા આવશે અકડાવું. પછી આવશે તળાવ, પછી આવશે પંખી, પછી આવશે બકરી, અને છેલ્લે આવશે વખત. તો બાળકો આ સાથે આપણો પાઠ નંબર 13 પંખીઓએ પાણી પાયું એનું સ્વાધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ.